અખિલ રાજુભાઈ શુક્લા અને એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર એવા રુઝાન ખંભાતા, બંનેનું સ્વાગત છે. રાજુભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કે જે રીતે જોવા જઈએ તો જઘન્ય અપરાધ છે, જે રીતનો આ ગુનો છે, જે આરોપી પર જે સજા થઈ છે ઓછી છે, પરંતુ આ આરોપ જઘન્ય હતો એની ઉપર આ ગુનો પણ જઘન્ય હતો, તેમ છતાં આટલી ઓછી સજા, શું કહેશો? અને બહુ ટેકનિકલી ન્યાય કરવામાં આવ્યો છે એવું કહી શકાય, અને એમાં હું જ્યુડિશિયરનો વાંક નથી જતો, કારણ કે કાયદાની મર્યાદામાં રહીને એને કામ કરવાનું છે. હવે કાયદાઓ એવો સુધારો આવ્યો છે કે જે વ્યક્તિ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની જે પ્રોવિઝન છે એમાં અપરાધ થયો એ દિવસની ઉંમર જોવાની છે, એટલે અપરાધ થયો એ દિવસે ધારો કે આ છોકરો એને કાયદાની ભાષામાં કાયદાની સંઘર્ષમાં આવેલો કિશોર ગણાય. હવે આ કિશોરની અંદર એને સજાની જોગવાઈ, એટલે એને એ ગુનો જ નથી ગણતા, ધારો કે આતંકવાદીઓ તો પણ એને ગુનો નથી ગણતા, અને એને શું કરવાનું કે માત્ર એને સુધારવા માટે એના ગૃહમાં મોકલવાનો. હવે ખરેખર તો આમાં જો આપ કહેતા હો તો થોડી આગળની વાત કરું જી, કે ઇન્ડિયન પિનલ કોડમાં એવી જોગવાઈ હતી કે 7 વર્ષ નીચેના બાળક હોય એને બાળક જ ગણવાના, એને અપરાધમાં લેવાના નહીં. જી, 7 થી 12 વર્ષનો કિશોર હોય તો એ અપરાધ થોડો સમજે એવું સમજવાનું, અને 12 થી 18 હોય એને તો ખરેખર કન્વિક્શનને લાયક એ વખતે ગણા થતો. પણ આ કાયદો જયારે બન્યો જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટનો, ત્યાર પછી એક આ નવી મર્યાદાઓ જ્યુડિશિયરી માટે ઉભી થઈ છે. હવે આમાં એવું થઈ શકે કે આની અપીલ થઈ શકે, અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ જેને કહેવાય, ન્યાયિક સક્રિયતા, અને એમાં સુપ્રીમ કોર્ટ ભલામણ કરે કે કાં તો આ કાયદા માટે તમે થોડી ઉંમરમાં ઘટાડો કરો. હું આપણે એક બીજી થોડીક અપ્રસ્તુત પર એકાદ મિનિટ બીજી વાત કરું કે મારી પાસે ઘણા બધા કિસ્સા એવા આવે છે કે એક છોકરીનો રિવર્સ દાખલો છે કે છોકરી 16 વર્ષની હોય કે 17.5 વર્ષની હોય કે 17 વર્ષની હોય, કોઈના પ્રેમમાં પડી ભાગી ગઈ, અને પછી જયારે એ દંપતી પકડાય, લગ્ન કરી લીધા હોય કે ગેરકાયદેસર રહેતા હોય, તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એવો લિબરલ વ્યૂ લે છે કે 17 વર્ષની છોકરીને પતિ શું છે, સંબંધ શું છે, શારીરિક સંબંધ શું છે ખબર હોય છે. જો એવી છૂટ આ કિસ્સામાં અપાય છે એ તો આનું ઊંધી રિવર્સમાં છૂટ આપવી જોઈએ, કે અત્યારે જે ટીવી છે, ચેનલ છે અથવા ન્યૂઝના માધ્યમો છે એને હું સમજું તે 15 વર્ષનો છોકરો બધી વસ્તુઓ સમજી શકે છે, 14 થી 15 વર્ષના. અને આજે ગુજરાતની અંદર આપણે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અથવા અમદાવાદ મિરરમાં એક લેખ હતો, એની અંદર એવું સ્કૂલના પ્રિન્સિપલ સાહેબોએ ચર્ચા કરી કે 40% છોકરાઓએ 12મા ધોરણમાં જ સેક્સ ભોગવ્યું હોય છે. હવે આપ વિચાર કરો કે આ છોકરાને છોડાય કેવી રીતે, એટલે ખરેખર કાયદામાં સંશોધન લાવવું પડે, કાં તો ન્યાયિક સક્રિયતાના કારણે લાવવું પડે, કાં તો સંસદે લાવવું પડે, અને એ સુધારા થયા પછી પણ અને કન્વિક્શન અને આજીવન સજા કરવી જોઈએ, આવું મારું માનવું છે. ચોક્કસ હિરુજન, તમે શું કહેશો? આપણો ગંભીર આરોપ છે, ગંભીર ગુનો છે, અને સજા બધું જુજ આપવામાં આવી છે, અને એ પણ રિફોર્મ હોમાં, અને બીજું મહત્વની વસ્તુ એ પણ છે કે જ્યારેથી એની ધરપકડથી ત્યારથી એની સજા ગણાશે, એટલે હવે 8 થી 9 મહિના તો એને ઓલરેડી ભોગવી ચૂક્યા છે, એટલે રહ્યું શું, 2.5 વર્ષ જેવો સમય રહ્યો છે, શું કહેશો? જ્યારથી આ થયો તો કેસ ત્યારથી લોકોએ બૂમ પાડવાની ચાલુ કરી હતી, કારણ કે ધે ન્યૂ, બધાને ખબર છે કે જજનું કામ છે ઇન્ટરપ્રિટેશન ઓફ લો, એટલે ધે ન્યૂ કે આ છૂટી જવાનો છે. પણ એની સામે મારે એમ કહેવું છે કે જે એનું પ્રોસિક્યુશન હતું, દે શુડ હેવ મેડ અ ગુડ કેસ આઉટ ઓફ ઇટ, નોટ જસ્ટ, કારણ કે મેં સાંભળ્યું છે કે લોકોએ કિડનેપ, રેપ, મર્ડર બધા ચાર્જીસ મૂક્યા છે, પણ તો બી એ જે આપણે જ્યુવેનાઇલ એક્ટની મેક્સિમમ સજા 3 વર્ષની છે. હવે અગર સાહેબ અત્યારે કહે છે કે આપણે નવો સંશોધન કરીને કાયદો લાવે, તો બી આ છોકરાને એ નથી લાગુ પડવાનું, કે કારણ કે કોઈ બી નવો કાયદો બી બને, જે બી સંશોધન થાય, એમેન્ડમેન્ટ થાય, જે બી થાય, તો એ દિવસથી ચાલુ થાય, જૂના પણ એ રિફ્લેક્ટ ના થાય, આપી શકાય ઘણા બધા કાયદાઓમાં રિટ્રોસ્પેક્ટ. મને નથી લાગતું કે આઈ એમ નોટ અ લોયર, બટ માય વોટએવર થિંગ સેસ કે રિટ્રોસ્પેક્ટિવ નહીં અપાશે. સેકન્ડ વાત, હવે જે તમે જે બીજા પોઈન્ટ ઓફ કે આપણે અગર આને ટ્રાયલ કોર્ટમાં હવે ચલાવો, જે કારણ કે અપીલમાં જઈને ટ્રાયલ કોર્ટમાં જઈ શકશે, બરોબર છે, જ્યારે ટ્રાયલ કોર્ટમાં ચાલે ત્યારે ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે પ્રોસિક્યુશન છે એ, આઈ મીન આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ અ લોયર સો આઈ કાન્ટ ગાઈડ, બટ એટલું મને ખબર છે કે જેટલું મેં સમજ્યું છે કે ઇફ અ પ્રોસિક્યુશન ઇઝ સ્મિટન, કારણ કે ઘણા કેસીસમાં યુ નો ગુનેગાર બી છૂટી જાય છે, તો આ તો મોટો શું કહેવાય ગુનેગાર છે ને, કોઈ બી હિસાબે એને ધેન ઇટ વિલ બી સેટલ એક્ઝામ્પલ. ના તો આપણે તમે બધા બોલતા રહીશું, અમે બધા બોલતા રહીશું કે ભાઈ સોસાયટી બી રિસ્પોન્સિબલ છે, આ બી છે, પેલું કહેશે, પણ ધેર ઇઝ નો અકાઉન્ટેબિલિટી. કોણ અકાઉન્ટેબલ છે કે આ છોકરાને તમે રિમાડે પેલા રિફોર્મ હોમમાં મોકલશો? આઈ એમ શ્યોર કે આ છોકરો બે, જેમ તમે મને અત્યારે કહ્યું કે એટલે 8 મહિના તો અમે ભોગવી ચૂક્યો છે, એ પાછો બહાર આવશે, અને નાવ ઇટ ડિપેન્ડ, કારણ કે જે બાકી હિસ્ટ્રી કહે છે, અગર એક્ઝામ્પલ આપું તમને, પેલા બંટી
અત્યારે કોઈ કંઈક બંટી ચોર હતો જે બિગ બોસમાં આવ્યો હતો, આ ડોન્ટ નો શું ચોરી કરતો હતો, પણ યુઝ બંટી ચોર બિગ બોસમાં આવ્યો કે હું બધો રિફોર્મ થઈ ગયો છું અને પાછો બિગ બોસ પછી ગયો અને પાછો એ ચોરી કરવા લાગ્યો અને પાછો પકડાઈ ગયો. એટલે આઈ એમ વેરી સોરી ટુ ટેલ યુ કે એ જમાના ગયા છે કે તમે રિફોર્મ કરો અને છોકરાઓ રિફોર્મ થાય છે, એ જમાના ગયા છે. ઇટ વુડ નોટ બી હેપની. ચોક્કસથી રિફોર્મની સાથે સાથે